ભાજપના વરિષ્ઠ આગેવાન અને ધારાસભ્ય કિશોર વાંકાવાલાના નિધનને પગલે ખાલી પડેલી સુરત પશ્ચિમ વિધાનસભાની બેઠક ચૂંટણી માટેનો તખતો ગોઠવાઈ ગયો છે અને આ બેઠક પર ભાજપમાંથી શહેર ભાજપ પ્રમુખ પૂર્ણેશ મોદી અને કોંગ્રેસમાંથી ડીએલ પટેલ ચૂંટણી લડશે તે નક્કી થઈ ગયું છે ત્યારે શુક્રવારે બંને પક્ષના ઉમેદવારોએ સવારે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધા હતા એક સમયે કોંગ્રેસનો ગઢ બનાતી સુરત પશ્ચિમ બેઠક છેલ્લા અઢી દાયકાથી ભાજપની જોડીમાં સરકી જવા પામી છે ભૂતકાળમાં 1990માં આ બેઠક પર કોંગ્રેસના કદીર પીરઝાદા અને ભાજપના હેમંત ચપટવાલા વચ્ચે રસાકસીનો જંગ થયો હતો અને બાદની ચૂંટણીઓમાં પણ થોડી ખેંચતાણ જરૂર થઈ હતી પણ ભાજપના ઉમેદવારો જીતતા આવ્યા હતા અને આ સમીકરણને કારણે આ વખતે કિશોર વાંકાવાળાના નિધનથી ખાલી પડેલી આ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટવા પામ્યો હતો અને ભાજપ તથા કોંગ્રેસમાં દાવેદારોની વચ્ચે કોંગ્રેસ દ્વારા નિવૃત્ત સેલ્સ ટેક્સ અધિકારી ડીએલ પટેલ પર પસંદગી ઉતારાઈ છે ત્યારે ભાજપમાં કશ્મકશ ચાલી હતી અને આખરે શહેર ભાજપ પ્રમુખ પૂર્ણેશ મોદીની પસંદગી ઉતારી હતી ત્યારે બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારોના નામો જાહેર કરી દીધા હતા ત્યારે શુક્રવારે બંને પક્ષના ઉમેદવારોના મેન્ટેડ પ્રદેશમાંથી આવી જતા સવારે કોંગ્રેસના ઉમેદવાર ડીએલ પટેલે સમર્થકો સાથે જઈ ચૂંટણી શાખાએ ઉમેદવારી નોંધાવી હતી જ્યારે ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદીએ 12:39ના વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારે આ બેઠકમાં આગામી 4 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે અને આ બેઠક પર 2,03,000થી વધુ મતદારો છે હેતર આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 167 સુરત પશ્ચિમના ઉમેદવાર તરીકે સુરત શહેરના પદાધિકારીઓએ પ્રદેશના મોવડી મંદિર અને રાષ્ટ્રીયના મોવડી મંદિરોએ મારી ઉપર એક વિશ્વાસ રાખીને મને સર્વાનુમતે ઉમેદવાર તરીકે જે નિયુક્ત કર્યો છે તે બદલ હું સર્વનો ઋણ સ્વીકાર કરું છું અને મને ખાતરી છે કે અમે સુરતમાં આ પહેલો કદાચ બનાવ છે કે એક સૂત્રતાધારી આ જે બનાવ બની રહ્યો છે જેનાથી બધાના ભવા ચડી ગયા છે અને મને વિશ્વાસ છે કે આ વખતે સુરત પશ્ચિમની સીટ કોંગ્રેસની નાનામાં નાના કાર્યકર્તાઓની જીત કહેવાશે અને તે સમગ્ર ગુજરાત ભારત વર્ષમાં એક સીમાચિહ્નરૂપ ગણાશે અને શાંતિ રીતે મને આ સુરત પશ્ચિમની પ્રજાને ભૂતકાળમાં જે રેલના અનુભવથી જે ડૂબી રહ્યું હતું એ પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે એમને એક ઓલ્ટરનેટ જોઈતો હતો પરંતુ બલાડીને ગંતડી કોણ બાંધે એ ન્યાયે બધા ચૂપ રહેતા હતા પણ કોંગ્રેસે કમર કસી છે અને એક થઈને આ લડત અમે આપી રહ્યા છીએ ત્યારે મને વિશ્વાસ છે કે સમગ્ર પ્રજા પણ અમારી સાથે રહેશે અને અમને જે પ્રજાના કામ કરવા માટેની નેમ છે તેને પણ ફળીભૂત કરાવશે હર વ્યક્ત કરું છું અમારી પાસે ઘણા મુદ્દા છે કેન્દ્રમાં કોંગ્રેસે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યા છે એના અનેક નેતાઓ જેલમાં છે મોંઘવારી કૂટકે ને ભૂસકે વધી રહી છે કોંગ્રેસ જે રીતે ગુજરાતને અન્યાય કરે છે આપણું રેલવેની વાત હોય એરપોર્ટની વાત હોય રોડની વાત હોય કોલસાની વાત હોય ગેસની વાત હોય કેરોસીનની વાત હોય આમ આદમીને જ્યારે જીવન દુષ્કળ બન્યું હોય ત્યારે એની જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છીનવવાની જે કોંગ્રેસે કોશિશ કરી છે બીજી તરફ અમારા વિકાસના મુદ્દા છે ગુજરાત આખા દેશ અને દુનિયાને આજે સ્પષ્ટ દેખાય છે કે ગુજરાતમાં જે રીતે ડેવલપમેન્ટ થયો છે વિકાસ થયો છે ચારે બાજુ વિકાસ થયો છે સુરતમાં પણ આજે જોઈએ તો પહેલાં કેટલા ઓવરબ્રિજ હતા અને આજે કેટલા ઓવરબ્રિજ છે કેટલા નદી ઉપરના બ્રિજ છે આપણે બધાને ખબર છે કે નવ્યું કોલેજ જતા વિદ્યાર્થીઓનો સવારે ટ્રકની નીચે અથવા તો બસની નીચે આવીને દુર્ઘટના થતી હતી આપણે 1984 ભૂલ્યા નથી તો અનેક સેવાના માળખાકીય સુવિધાઓ આપણે પ્રાપ્ત કરાવી છે લોકોને ઉપલબ્ધ કરાવી છે અનેક સુવિધા માળખાકીય લોકોને પૂરી પાડી છે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ગુજરાતમાં પણ છે સુરત મહાનગરપાલિકામાં પણ છે તો બધું કુલ મિલાઈને સામાન્યમાં સામાન્ય માણસનું જીવનનું સુખાકુરી વધે એનું જીવન ઊંચું આવે અને એને તમામ સાધન સગવડ પ્રાપ્ત થાય એના માટે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ કટિબદ્ધ છે સુરત પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે હજારો કાર્યકર્તાની સાથે
शहर भारतीय जनता पार्टी ना प्रमुख अने भारतीय जनता पार्टी ना सूरत पश्चिम ना उम्मीदवार पूर्णेश भाई फॉर्म भर्यू छे। भारतीय जनता पार्टी प्रदेश भाजप तरफ थी एमने खूब खूब अभिनंदन पाठवु छूं, शुभेच्छा पण पाठवु छूं कि जे रीते गुजरात ना मुख्यमंत्री नरेन्द्र भाई विकास नी दिशा देश ने नहीं विश्व ने बतावी छे, त्यारे सूरत पश्चिम ना मतदारों हूँ विश्वास साथे कहूँ छूं कि पूर्णेश भाई ने तो जीताड़ी ने भव्य विजय साथे गांधीनगर मोकलशे, पण साथे साथे आ पश्चिम की चूंटणी ये नरेन्द्र भाई ने वड़ाप्रधान बनावा माटेनी पण मंजूरी नी मोहर हशे, आ प्रथम पगतियो हशे।